घरे दीकरानो विकास थशे, समाजनो विकास थशे। पर साहेब अलग अलग नाम थी, अलग अलग संगठनों थी, समाज नु कार्य तो थाय छे, पर क्यांक ने क्यांक मने व्यक्तिगत एवुं लागे छे के समाजना भागला पण पड़े छे। एमां जूथवाद उभा थया छे के हुं आ गामना ब्रह्मभट्ट अमे 10 લોકો અલગ, હું પેલા ગામના ब्रह्मभट्ट હું 50 લોકો અલગ। આ તમામ જગ્યા પર મેં જોયું છે, મેં અનુભવ્યું છે, અને અનુભવના આધાર પર કહું છું આનાથી વિશેષ આગળ વધવાનું છે। સાહેબ આ તમામ વસ્તુ આપણી પાસે નથી। વાડીઓ બનાવવાથી, સંકુલો બનાવવાથી, જેમ સાહેબે કીધું, બહુ પૂર્વજોએ બહુ સારું કામ કર્યું। આજની તારીખમાં તમામ સંસ્થાઓ ખૂબ સારું કાર્ય કરે છે, પણ સાહેબ જો વાડીઓ બનાવવાથી સમાજનો વિકાસ થતો હોય તો ઘેર ઘેર વાડીઓ બનાવે એટલા બુદ્ધિશાળી જીવોનો સમાજ છે। આપણે ઘેર ઘેર વાડીઓ બનાવી દે, એનાથી નથી થતું। ખરેખર આપણે વિચારવાની જરૂર છે કે મારા સમાજને શું જરૂરિયાત છે, મારા સમાજની તકલીફ શું છે, હું મારા સમાજને શું મદદરૂપ થઈ શકું। આપણે આ નથી વિચારતા। ગઈકાલે મેં તાપીની અંદર સભા કરી, તાપીની અંદર બ્રહ્મભટ્ટ સમાજ, વાપી સોરી વાપીની અંદર અમે ગત રોજ ગયા, નીલકંઠભાઈ વાપીની અંદર 40 વર્ષ પછી સભા થઈ હશે, 40 વર્ષ પછી બ્રહ્મભટ્ટ સમાજ અહીં વસે છે ખબર પડી। ત્રણ જણા આયા એવી રીતે કહેવા માટે, હું 12 વર્ષથી આ સ્કૂલની અંદર શિક્ષક છું। સાહેબ કે અમે સોશિયલ મીડિયા પર જોતા હતા કે બ્રહ્મભટ્ટ સમાજનું કોઈ સંગઠન ચાલે છે, પણ અમે એવું વિચારતા હતા કે અમારા આ તાલુકા કે અમારા જિલ્લાની અંદર અમારો સમાજ રહે છે કે નથી રહેતો અમને ખબર જ નથી। અને 40 વર્ષ પછી 400 લોકો ભેગા થયા અને એ લોકો આજથી સંકલ્પ કર્યો કે અમે ક્યાંય પણ એવું નહીં લખાઈએ કે વાપી બ્રહ્મભટ્ટ સમાજ, ભરૂચ બ્રહ્મભટ્ટ સમાજ, આજે લખાઈએ છે ને એમાં સમાજ કંઈક ને કંઈક જુદો પડતો ગયો છે। અને ત્યાંથી સંકલ્પ કર્યો કે અમે આજથી લખાઈશું, બેનર ક્યાંય પણ બનાવવાનું થશે ત્યારે અમે બનાવીશું સમગ્ર બ્રહ્મભટ્ટ સમાજ। આપણે ક્યાંક ને ક્યાંક એવું લખીએ કે આજે મારા જ ગામની અંદર હું લખું કે ખંભાત બ્રહ્મભટ્ટ સમાજ, અમદાવાદ બ્રહ્મભટ્ટ સમાજ, સુરત બ્રહ્મભટ્ટ સમાજ, જલસણ બ્રહ્મભટ્ટ સમાજ, આ તમામ લોકો જુદા દેખાઈએ છે, એનાથી સમાજની એકતા તૂટે છે, અન્ય સમાજો તમારી સામે નજર રાખીને બેઠા છે। અને 21મી સદી જ્યારે ચાલી રહી હોય, ડિજિટલ દુનિયા બનતી હોય, ત્યારે આપણો સમાજ શા માટે પાછળ રહે? આજથી આપણે સંકલ્પ કરીએ કે જ્યાં પણ કોઈ કાર્યક્રમ કરવો હોય ત્યાં આપણે ટાઇટલ મારીએ કે સમગ્ર બ્રહ્મભટ્ટ સમાજ, એની તાકાત બતાવીએ, ત્યારે વિશ્વને પણ ખબર પડશે કે આ સરસ્વતી પુત્રો આજે વિશ્વ પર ખરેખર કંઈક કરી રહ્યા છે। આ સમાજ વ્યાસપીઠ ઉપર બેસવાનો પણ અધિકાર ધરાવે છે। રાજા રજવાડાઓને અત્યાર સુધી આપણે એવું જ સમજતા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલે ભેગા કર્યા, પણ સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે ભેગા કર્યા પણ જો રાજા રજવાડો સલાહ કોને આપે? જો સાચી સલાહ જ ના આપી હોત તો આ દેશનું રજવાડું ભેગું જ ના થયું। એ સલાહ આપનાર કોણ હતા? એ આપણા પૂર્વજો ને આપણા બ્રહ્મભટ્ટ હતા, ગર્વથી હું કઈ જાહેરમાં કહું છું, એ આપણા બ્રહ્મભટ્ટોએ સલાહ આપી ત્યારે આખો દેશ ભેગો થયો। આ ગૌરવની વાત છે, પણ આપણે બધું જ ભૂલી ગયા। હું અહીંયા બેઠેલા તમામને પૂછીશ કે તમે તમારા ઘરમાં દીકરા દીકરીઓ સાથે જ્યારે બેસો છો ત્યારે સમાજના વિશે તમે કેટલી વાત કરો છો? મને એક જણ હાથ ઊંચો કરી બતાવો। આપણે ટીવીના સિરિયલમાં, ચા પીવામાં, આપણે આપણા વ્યવસાયમાં આપણે બધા જ વ્યસ્ત છે। અહીંયા બેઠેલા તમામને પોતપોતાના દીકરાને વકીલ બનાવવા છે, ડૉક્ટર બનાવવા છે, એન્જિનિયર બનાવવા છે, ખૂબ સારી બાબત છે, પણ સાહેબ સાથે સાથે સમાજનું નેતૃત્વ પણ કરાવવું પડશે અને સમાજની આગેવાની પણ આપવી પડશે, એને સમાજ સેવામાં પણ આપવો પડશે અને એને દેશના નિર્માણ માટે પણ મોકલવો પડશે, એ સંસ્કાર તમારે તમારા ઘરમાંથી આપવા પડશે, એ કોઈ આપવા નહીં આવે। આજે સમાજની અંદર હું જ્યાં જ્યાં જોઉં છું ત્યાં હરોળ ચાલે છે, મારો ફોટો કેમ ના આવ્યો, મને હાર કેમ ના પહેરાયો, મને સ્ટેજ પર કેમ ના બેસાડ્યો, સાહેબ મારું સન્માન કેમ ના થયું? સાહેબ 70 વર્ષથી આપણે બધાને સન્માન જ જોયા છે, હું આજથી પણ કહું છું મારું સન્માન બંધ થવું જોઈએ, હું કોઈ નેતા નથી, હું સમાજનો એક દીકરા તરીકે તમારી સાથે વાત કરવા આવ્યો છું, કોઈ સામાન્ય માણસ છું, કદાચ મારી પાસે આ કાલે હોદ્દો જતો રહે,
કદાચ મારી પાસે કાલે પૈસા પણ નહીં હોય, ડોલર પણ નહીં હોય, અને હું ધરતી પર ઝૂંપડામાં રહેવા પણ આવીશ, મને ક્યારે કાલે કોઈ નહીં બોલાવે, મારી પાસે બધું છીનવાઈ જશે, પણ ક્યાંય પણ કોઈ વ્યક્તિ એવું નહીં છીનવી શકે મારા કપાળ પરથી હું બ્રહ્મપુત્રનો દીકરો છું નહીં છીનવી શકે. આપણે શા માટે એક ના થવું જોઈએ અને આપણે શા માટે એક થવું જોઈએ આ વિચારવું પડશે. જે નીલકંઠભાઈએ વાત કરી સરસ્વતી ધામની અંદર, હું આપને જણાવું કે આપણે જે માના સંતાન તરીકે ઓળખાઈએ છીએ, સરસ્વતીના દીકરા તરીકે, એનું એક પણ ઘર નથી સાહેબ. સમગ્ર અન્ય તમામ સમાજોના ધામ બની ચૂક્યા સાહેબ, આપણું એક પણ ધામ નથી જ્યાં આપણે સરસ્વતી સાધના કરી શકીએ, સંગીતની સાધના કરી શકીએ, એવું એક પણ ધામ નથી આપણી પાસે. એ બનવું જોઈએ કે ના બનવું જોઈએ સાહેબ, આપ ગોત ગોત બનાવવાનું, નહીં તો નહીં બનાવો. સમાજ કહે તો કરવાનું, સમાજ કહે તો નહીં કરવાનું. આ બનવું જોઈએ કે ના બનવું જોઈએ, આપ અવાજથી બોલશો તો ખબર પડશે. બનવું જ જોઈએ સાહેબ, આપની રજા. હું આપને ખાતરી આપું છું કે ખાલી માત્ર ધામ નહીં હોય, એ વિદ્યાની દેવી, એ ધામની અંદર જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ધામ બનશે એની અંદર સ્કૂલ પણ હશે, કોલેજ પણ હશે, અને હોસ્પિટલ પણ હશે. એ તમામ વસ્તુનો સમન્વય સાથે લઈને ચાલવાનું છે. આપણે માત્ર ધામથી નહીં, આપણા સમાજને તમામ વસ્તુઓને એકતાના દર્શન સંગઠિત રહીને આપણે સૌ સાથે મળીને આ સંકલ્પને પૂરો કરવાનો છે. જેમ સાહેબે દાનની વાત કરી એવી રીતે અમે થરાદ ગામની અંદર જ્યારે ગયા, થરાદ તાલુકામાં અમે જ્યારે આ વાતનો વિચાર રજૂ કર્યો, અમે કોઈ જગ્યા હજુ નક્કી નથી કરી, આ માતાજીના ચરણોમાં એક સંકલ્પ મૂકેલો છે સાહેબ. ત્યાં આગળના યુવાનોએ અમને એવી ખાતરી આપી અને એવું કીધું, 11 લાખ રૂપિયા પહેલા લખાયા થરાદ ગામની અંદર, 11 લાખ રૂપિયા લખાયા. સાથે સાથે અમને એવું પણ વચન આપ્યું કે તમે આ પ્રોજેક્ટની સાથે જ્યાં પણ જરૂર પડે ત્યાં 50 લાખ હોય 1 કરોડ રૂપિયા અમે આપવા તૈયાર છે. આ સમાજની સરકાર. અમે વિજાપુરની અંદર સભા કરી, ત્યાં આગળ અમને એવું જાણવા મળ્યું કહીએ કે જાગીરીની બહુ જમીનો આપે, બહુ જમીનો મળેલી છે. વિજાપુર ગામે, વિજાપુર તાલુકામાં આપણા સમાજના ખૂબ મોટી સંખ્યામાં વસે છે, ત્યાં આપણા સમાજની પ્રોપર્ટી પણ વધુ છે એ વિજાપુર તાલુકામાંથી. પણ સાહેબ અમને એવું એમને દિલગીરી વ્યક્ત સાથે એવું પણ કીધું કે અમારથી ના કહેવાય, પણ અમારી એવી ઈચ્છા છે કે તમે આ ધામ બનાવો તો અહીં બનાવો અને અમે 100 વીઘા જમીન આપીશું. વિજાપુર અમને અમે એવા એવા ગામોમાં ગયા કે જ્યાં આગળ એક પણ અન્ય સમાજનું ઘર પણ નથી. એવું કયું ગામ આપને ખબર છે? તમને ખબર હશે જેવા મોટી વાત, એક પણ પટેલનું ઘર નહીં, એક પણ ચૌધરીનું, કે પ્યોર બ્રહ્મભટ્ટ જ વસે છે ત્યાં આગળ, અને તમામ લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે. એવું ગુજરાતનું એકમાત્ર ગામ છે ચાંગોદ. ચાંગોદ ગામના તમામ લોકો હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા છે મુંબઈમાં. આપણે અહીંયા બેઠેલા તમામ આપણે પોતાનો જન્મદિવસ તો ઉજવીએ છીએ કે નહીં? ઉજવો છો? મેરેજ એનિવર્સરી પણ ઉજવતા હોય છે, એ તો ભૂલી ગયા તો આગળ ઓછો પડી જાય. ઘરવાળી મારે, મને મારે. આ તો આપણે પોતાનો જન્મદિવસ ઉજવીએ છીએ, આપણા કદાચ પૂર્વજો કોઈ ધામમાં ગયા હોય તેની પુણ્યતિથિ પણ ઉજવીએ છીએ, મેરેજ એનિવર્સરી પણ ઉજવીએ છીએ, પણ અહીંયા બેઠેલા કોઈએ આપણો સમાજનો જે જન્મદિવસ છે બ્રહ્મભટ્ટ દિવસ તરીકે ઉજવ્યો છે? આટલા વર્ષોના ઇતિહાસમાં ક્યારે આપણે આપણા સમાજમાં જે સમાજમાં જન્મ્યા છે એ સમાજનો જન્મદિવસ ક્યારે નથી ઉજવ્યો? નીલકંઠભાઈ, અમે અમારા તમામ ગામોના ડે ઉજવ્યો, અમારો ખંભાત ડે અમેરિકા ઉજવીએ છીએ, આણંદ ડે ઉજવીએ છીએ, અને અહીંયાથી વસેલા સુરતના લોકો, સુરતી લાલા પણ સુરતમાં અમેરિકામાં વસે છે, એ લોકો સુરત ડે ઉજવે, પોતાના સમાજનો પણ ઉજવે, પાટીદાર ડે, ચૌધરી ડે, આ પોતપોતાના સમાજનો ડે ઉજવે.
જે સમાજમાં જન્મ લીધો એ સમાજનો જન્મદિવસ આજ દિન સુધી આપણે નથી ઉજવ્યો, પણ આજથી આપણે અહીંયાથી સંકલ્પ કરીએ કે જે દિવસે આપણી માનો સરસ્વતીનો વસંત પંચમીના દિવસે જન્મદિવસ છે એ દિવસે આપણે સૌ વિશ્વમાં જાહેર કરે કે દિવસે આપણો બ્રહ્મપટ બે પંચો બ્રહ્મપટ દિવસ તરીકે ઉજવવો જોઈએ અને એની વિશ્વ નોંધ લે. હું અહીંયા એવું કહેવા નથી આવ્યો, હું અહીંયા કોઈ જાહેરાત કરવા નથી આવ્યો, હું કોઈ સન્માન લેવા માટે નથી આવ્યો. હું આપના દીકરા તરીકે આપની પાસે કંઈક માંગવા આવ્યો છું કે આપણે સૌ એક થઈને જો આ કાર્યને બીડું ઝડપી લઈએ તો આવનારી પેઢી 5 વર્ષની અંદર આપણી જે પણ કોઈ પેઢીઓ આવશે એ 100 વર્ષ સુધી આપણને યાદ કરશે. આવનારી પેઢીને કંઈક આપીને જઈશું તો એ કહેશે આજે આપણા દીકરા દીકરીને વારસામાં કંઈ આપીને નથી જતા ને તોય ગારો બોલે છે, મારા બાપા કંઈ આપી જાય. આ તો આવડો મોટો વિશાળ સમુદાય, બુદ્ધિશાળી સમાજ આજે કેમ પાછળ છે એને આગળ વધારવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવા પડશે. માન અપમાન બધું જ ભૂલવું પડશે, આપણે બધા એક સમાન છે અને વિશ્વમાં આજની જે માન છે એક મંચ એક બેનર પર જો આપણો સમાજ ભેગો થાય તો આંતરરાષ્ટ્રીય લેવલ પર આપણા સમાજની તમામ તાકાતો એક થાય તો વિશ્વને આપણે હલાવી શકીએ એવી તાકાત છે. આ સમાજની તાકાત છે. આથી આપણે સંકલ્પ કરીએ કે આપણે એક થઈએ, સમાજને આગળ વધારવા માટે આપણે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આપણે એક દીકરા તરીકે વિનંતી પણ કરું છું કે ક્યાંય પણ કદાચ આ કાર્ય કરવામાં મારી ક્યાંય પણ ભૂલ થતી હશે હું એક્સેપ્ટ કરું છું. કામ કરવામાં ભૂલ થાય, કદાચ હું રસ્તામાં પડી જાઉં જેમ તમે તમારા દીકરાને ઊભો કરો છો પડી જાય છે તો સાયકલ ચલાવતા, એમ કદાચ મને ઠોકર વાગે કે કંઈ ભૂલ થાય પડી જાઉં કઈ હું ભૂલ હતી ભટકાઈ જાઉં તો તમારી જવાબદારી પડે છે કે મને આંગળી પકડીને ચલાવો. તમારા દીકરા તરીકે કહું છું કદાચ હું ઊભો થઈ જાઉં કોઈ જગ્યા પર તો ધક્કો મારીને ચલાવવાની પણ તમારી જવાબદારી છે, દીકરા તરીકે કહેવા આવ્યો છે. અને આપ સૌ આવતીકાલે આનો સમાપન કાર્યક્રમ છે, સમગ્ર ગુજરાતમાંથી તમામ લોકો પધારવાના છે